નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તમને ફૂલોની એવી સારી એવી ખેતી જેને ગુલાબ કહેવાય, ફૂલમાં ફૂલોનો રાજા એવા ગુલાબની ખેતી વિશે થોડીક માહિતી લઈશું અને એમાં કેવું રિઝલ્ટ મળ્યું છે નેચર બાયોફિટ કંપનીનું તે આપણે ખેડૂતથી ના મોંથી આપણે જાણીશું. તો શું નામ તમારું? લક્ષ્મણભાઈ ફુલાભાઈ ઠાકોર, બાદીપુરા. લક્ષ્મણભાઈ ફુલાભાઈ ઠાકોર, ઠાકોર ગામ બાદીપુરા. બાદીપુરા તાલુકો, જિલ્લો? તાલુકો ઉમરેઠ. તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. બરોબર. તમારો મોબાઈલ નંબર? 9901465157. 9901465157 બરોબર. આ તમારો મોબાઈલ નંબર છે. હવે તમે આમાં ગુલાબની તમે ખેતી કરી છે બરોબર? આ 1.5 વીઘા જેવું ગુલાબની ખેતી છે. તો તમે આમાં નેટસપની કઈ કઈ દવા કેવી રીતના વાપરીને તમને શું રિઝલ્ટ મળ્યું અમારા દર્શક મિત્રોને જણાવશો? હા, જો પહેલાં ફૂટ નથી આવતી અને બિલકુલ. હા, અને આ બધું માર્યાથી, કેમ્બ્રિજને મારવાથી અને રિઝલ્ટ સારી, અને બધી કૂપનો બનાવી ફૂટી ફ્રેશ, અને કડીઓ જબરજસ્ત આવી છે. અને પહેલાં ફૂટ જ નથી આવતી અને આ માર્યા પછી ફૂટ ને એવું બધું આવ્યું. બરોબર છે. તો આ સ્ટીમરીજ છે અને આ સેજ છે, સોરી 295 છે. આ બેના તમે કેટલા સ્પ્રે કર્યા છે? બે સ્પ્રે કર્યા છે. અને ટુવા કેટલા માર્યા છે? એક જ આપ્યો છે. આ ત્રણ મિક્સ કરીને એક ટુવા આપેલો છે. તો તમારું એવું કેવું છે કે સારા સારી કુના ફૂટ આવેલી છે અને ઢગલા બંધ કરીઓ આવેલી છે? તમે જો અધ કરીઓ આવેલી છે, ગુલાબ તોડે છે. ખેડૂત મિત્રનું એવું કેવું છે કે ફૂટ નથી આવતી, પણ આનો ઉપયોગ કર્યા પછી નિશ્ચબ 12 ફીટની ફૂટ આવી છે. અને એવું નહીં, દરેક ગુલાબના છોડ પર તમે જોઈ શકો છો આ કરીઓ. જુઓ તમે કેટલી બધી સંખ્યા છે કરીઓની. થોડાક તાપને લીધે તમને થોડુંક શૂટિંગમાં પ્રોબ્લેમ થાય છે, પણ તમે આ જોઈ શકો છો કરીઓ કરીઓ જ છે ગુલાબ પર. નહીં નહીં, આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 19 થી 20 એક દાડખીએ કરીઓ આવેલી છે. અને આ ગુલાબને વાવણી તમે ક્યારે કરેલી છે? તોડેલા છે લગભગ જાન્યુઆરી. હા, તોડે કે રોપણી કરેલી? રોપણી જાન્યુઆરીમાં કરેલી, પણ તમે તોડ્યા છે ને? હા, દરરોજ તોડે, સાંજના ટાઈમે તોડવાના. બરોબર. એટલે ગઈકાલ સાંજે ગુલાબ તૂટી ગયા છે. તો કેટલા નીકળ્યા ગુલાબ? 6 થી 7 કિલો. 6 થી 7 કિલો. તમે આટલા છોડ જોઈ શકો છો, આ ખેતર છે એમનું, એમાંથી 6 થી 7 કિલો દરરોજના 6 થી 7 કિલો નીકળે છે. બરોબર છે. થોડા પાછા કડી આવી ને એટલે વધશે. હવે કડીઓ આવી તો 6 થી 7 કિલોની જગ્યાએ કેટલા કિલો થશે અંદાજિત તમારો? 15 કિલોની આસપાસ. હા, તો 12 થી 15 કિલો તમારા થશે. બરોબર. તો આ દવા વાપર્યાથી તમે ખુશ છો? હા, ખુશ જ. અને દવા આપવા અમે આવ્યા હતા તો તમને કહ્યું હતું કે રિઝલ્ટ ના મળે. તમે કેળ માટે પહેલા પહેલી તો દેવા લીધી હતી? કેળ માટે મેં આ કીટ લીધી હતી. હા, અને વાપર્યા છે ગુલાબમાં? ગુલાબમાં યુઝ કરી જોયા. બરોબર. તો તમને સારામાં સારું આવું રિઝલ્ટ મળ્યું છે. તો કેળની દવા આપવા આવ્યા તીકડે તમને અમે કહ્યું હતું કે રિઝલ્ટ ના મળે તો ટેન્શન લેતા ના લક્ષ્મણભાઈ, તમને પૈસા પાછા આપી દઈશું. તો હવે આપવા પડશે? ના ના, રિઝલ્ટ સારું છે એટલે. હા, અને બીજા ગુલાબની ખેતી કરતા ખેડૂત મિત્રોને તમારે શું કહેવું છે? એ તો કે ભલામણ કરીશ, આવા જોશે એટલે આવશે એટલે જોઈ ભલામણ કરીશ કે ભાઈ આનો સ્પ્રે બધો લેજો અને કડીને એવું બધું સારું ફૂટાશે, ફૂટ સારી થાય છે, ઉત્પાદનએ સારું મળે છે. પહેલાં તો ફૂટતા જ હતા, પહેલાં શરૂઆતમાં ફૂટ જ નથી. બરાબર ને? રોપ્યા ત્યારે. અને આ દવા માર્યા પછી ફૂટ ને કુણપ ને કડીઓ ને બધું વધી ગયેલું છે. તો દર્શક મિત્રો, તમે સાંભળી શકો છો ખેડૂતે કહ્યું છે, અને આ તમે ગુલાબ બી જોઈ શકો છો, એની ફૂટ જોઈ શકો છો. ફરી એક વખત બતાવી, દરેક છોડ પર આ ટાઈપની મોટી મોટી કરીઓ છે. ગુલાબ વીણાઈ જાય છે દર સાંજે. હા, અમે સવારનો શૂટિંગ કરેલું છે. બરાબર. તો આ રીતનું તમને નેચર બાયોફિટની ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરવાથી આ રીતનું રિઝલ્ટ મળશે. તો બીજા ગુલાબ કરતાં ખેડૂત મિત્રોને એક જ ભલામણ છે કે નેચરની બાયોફિટની રેન્જ જે આવે છે એ ઉપયોગ કરો, અને લક્ષ્મણભાઈને જે રીતના રિઝલ્ટ મળ્યું છે એ રીતના તમે પણ રિઝલ્ટ મેળવો. તો લક્ષ્મણભાઈ, ઇન્ટરવ્યૂ આપવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.